પણ નિષ્કુળાન સ્વામીએ જે કડી ગાઈ, એક વખતે કડી ગાઈને પછી આપણે કથામાં પ્રવેશ કરીશું. આ વારનો જે અવતાર રે, એવો ન થાય વારંવાર રે. આ વારનો જે અવતાર રે, આવ્યાને આવસુ ક્યાંથી રે, નથી આવ્યાને આવસુ ક્યાંથી રે, અનંત અવતારો થશે. પણ એક વાત બહુ નક્કી છે કે ભગવાન સ્વામિનારાયણ જેવો પૂર્વે કોઈ થયો નથી, અત્યારે કોઈ છે નહીં, ભવિષ્યમાં કોઈ થશે નહીં. કારણ કે જેને રીંગણાના શાક બનાવીને પણ પોતાના ભગતને આત્યંતિક કલ્યાણ આપ્યા, એવો તો એક ભગવાન સ્વામિનારાયણ થયો. જે સ્વયં રસોયો બને, જે સ્વયં રસોયો બને ને જે સ્વયં પીરસનારો બને, ભગવાન શ્રી હરિ જેને મળી ગયા, માની લો એ પૂર્ણ થઈ ગયો. આ લોકનું કે પરલોકનું ભગવાન શ્રીહરિએ બિલકુલ એનાથી ન્યૂન રાખ્યું નથી, એટલું મહારાજ એને આપ્યું છે. રસોયાની ડ્યુટી, રસોયાની કિંમત કેટલી, રસોયાની કિંમત કેટલી, રસોયાની ક્રેડિટ કેટલી. ભગવાન શ્રીહરિ જે અનંત કોટી મુક્તોના નાથ છે, અનંત કોટી અવતારોને પણ જેનું મળવું દુર્લભ છે, અનંત કોટી ધામોના મુક્તોને જે સ્વરૂપને પામવું દુર્લભ છે, એ સ્વયં જે ભૂમિ ઉપર શાક બનાવે છે એ લોયા ધામની ભૂમિ છે. થોડી કડીઓ મેં બનાવી છે. તમને ખબર છે કે ગાંડો માણસ હોય અને ગાંડા કાઢે ત્યારે ઘણી વખત વધારે કાઢે, એમ મને છે ને હવે આ લખવાનો કડી બનાવવાનો રોગ લાગુ પડી ગયો છે. ખબર નહીં મામા પાસેથી આવ્યો હોય કે ક્યાંથી આવ્યો, તો મને નથી ખબર. પણ મને એટલી ખબર છે, હું સાધક હતો ને જ્યારે, ત્યારે એક બે કીર્તન લખેલા મેં, નવરો હતો ત્યારે, કામ નહોતું ત્યારે લખેલા, સાદી આવડી કાલી ગયેલી ભાષામાં. ત્યાર પછી જે યોગી સ્વામી ધામમાં ગયા ને, ત્યારે યોગી સ્વામી માટે મેં ચાર પાંચ કડીઓ સૌથી પહેલી બનાવી સાધુ થયા પછી. એમના બ્રહ્મવિદ્યામાં લેખ છે ને, એમાં મેં લખી છે એક બે કડી. અને પછી સુકાનંદ સ્વામી માટે, સુકાનંદ સ્વામીના આખ્યાનમાં થોડી હિંમત કરી. તે બધાએ મને આપેલા મોન્ટુ બધા કે સ્વામી તમે નામ કેમ નથી લખતા, મેં કીધું નામ તો લખાય, સમજાય છે ને, નામ તો લખાય કે કંઈક હરખું હોય. આમાં મેં કીધું બે વસ્તુની આપણે છૂટ, એક તો હરખું થયું ના હોય તો આપણે કે મેં ક્યાં લખ્યું છે, અને સારું થયું કોકને ગમ્યું હશે તો એ ગોત તો આવશે. વાલા ભક્તો, આ તો આજે છે ને તમારું શાક બનાવવા ગયો ને ત્યાં રસોડામાં, એની પહેલાં મને અડધો કલાક વિચાર આવ્યો કે આજે સાંજે સુકાનંદ સ્વામીની કથા કરું કે શાકોત્સવની કરું કે સુરાખાચરની કરું કે લોયાધામની કરું, શાની કરું. પછી મને એમ થયું કે લોયાધામનું હોય અને આજે સુકાનંદ સ્વામીનું પ્રકરણ આવતું હતું, ધ્યાનનું, ધ્યાનની વાત આવતી હતી સ્વામીની. હવે મેં કીધું આજે એક તો શાક જમવાનું ને ધ્યાનની વાત, બેને મેળ કેમ ખાય, એટલે મેં એ પ્રકરણ જ ઉડાડી દીધું. પછી બેઠો, મહારાજ લખો તો આટલી લખી છે કડી. હા, સહજાનંદના સંબંધથી ગામ થયું છે ધામ,
सूरा भक्तनु राज छे राज वस्या लोया धाम लटकाड़े लोया धाम मा बनाव्यो सुंदर साक जे जमे साक ने भूली जाय बीजा पाक। भगवान श्री हरि लोया नी अंदर जे साक बनाव्यो साक जे जमे बधाई पाक भूली जाय। आजे चोक्कस कही सकू के तमारा रींगना सुधारवा थी माडीने रींगना वगारवा थी माडीने साकना तपेला हेठा उतारवा सुधीनी सेवा संतोए करी छे। અને સાધુની ભેગા ભગવાન હોય, સાધુની ભેગા ભગવાન હોય, રીંગણાની ચીરોય સાધુએ કરી છે, હતા બે ત્રણ ભક્તો, પણ 12 વાગ્યાના કોણ આવે? જોકે એમાં એવું નથી, કીધું નહોતું, અમે કોઈને બોલાવ્યા પણ નહોતા, કીધું પણ નહોતું કે આટલા રીંગણા સુધારવા એમાં શું આવે। અમારા સંતોને પ્રેક્ટિસ, પણ પાછી અમારી સંતોની શ્રદ્ધા પણ, પેલું કહે છે ને, શ્રદ્ધા જગાડો જીવનમાં સેવા કરવા લાગો સત્સંગમાં। એક તો સંતો સેવા કરવા બેઠા અને ચપ્પાની ધારો બધી જ જય સ્વામિનારાયણ, ધારો ધામમાં જતી રહી છે, ચપ્પા રહ્યા છે અને ધારો ધામમાં છે, એટલે થોડી કસરત પણ વધારે થઈ। પણ એમાંથી અમને મહિમા સમજાયો કે આ ભક્તો આવી બુઠ્ઠી ધારોએ પણ કેટલું શાક સુધારે છે। ધન્યવાદ છે, તાળી તો પાડો। એટલે આમ તો એવું જ છે કે હંમેશા થોડું કંઈક કરો તો બીજાનો મહિમા સમજાય। અમે અહીંથી ઓર્ડર કરી દઈએ, આટલું બનાવી દેજો, આટલું બનાવી દેજો, આટલું। હવે પેલા બહેનો તો એને બપોરના 1 વાગ્યાથી બનાવવાનું હોય, હાં સુધી કોઈ વાર આઈટમો જાજી લખી દઈએ, અમારે તો હું આમ લખવાનું કાગળમાં, પણ આવું થોડું કરવા ગયા હોય તો ક્યારેક ખબર પડે, હવે એક દિવસ તમારો વારો છે, આજે અમારો હતો અને ક્યારેક તમારો છે। સહજાનંદના સંબંધથી ગામ થયું છે ધામ। ભગવાનનો જેને સંબંધ થાય એ લૌકિક વસ્તુ મળીને અલૌકિક થાય છે, લૌકિક વસ્તુ મટી જઈને અલૌકિક થઈ જાય છે। લોયા એક ગામ હતું, સુરા ખાચરનું જ્યાં રાજ છે, સુરા ખાચરનું કઢારે દાના લાવતા, કઢારે દાના એટલે ખબર તમને, ઉધાર, એવું અનાજ લાવીને સુરા ખાચર ખાતા। મહારાજનો યોગ થયો, સાધુનો યોગ થયો, કુસંગીના ફેલમાં, બોલો તો, સત્સંગીના રોટલા, કુસંગી જેટલા ફેલમાં પૈસા વાપરે એમાંથી 5 સત્સંગીના ઘર ચાલે। વ્યસની માણસો વ્યસનમાં જેટલા રૂપિયા નાખે છે એટલા વ્યસનની અંદર તો ગરીબની 2 છોકરીઓ પર ની જાય। કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા। જ્યારે સુરા ખાચરને મહારાજનો ને સંતોનો યોગ નહોતો ત્યારે કઢારે દાના લાવવા પડતા, અને મહારાજ અને સાધુએ રાજી થઈને આશીર્વાદ આપ્યા કે સુરા બાપુ આજથી તમારે કઢારે દાના લાવવાનું બંધ। અને ભગવાનને સાધુ મળ્યા ને તે દિવસથી સુરા ખાચરના કોઠાર ઉભરાવા લાગ્યા। યાદ રાખો, જે દિવસે ભગવાન અને સાધુ રાજી થશે તે દિવસે કોઠારને ભરવા માટે પ્રયત્ન નહીં કરવો પડે, કાઢશો ને તોય ઉભરાશે, ખૂટશે નહીં। સુરા ખાચરને એવું થઈ ગયું, એ સુરા ખાચર એને ઘેર, ઘણી વખત તમે આ કથા સાંભળી છે, એક પટારો હતો, પટારામાં ધન હતું, રાત્રે ચોર લોકો આવ્યા, દિવાલ તોડી પટારો કાઢ્યો બહાર। સુરા બાપુ સાંભળે છે હુતા હુતા, પણ ભરોસો ભગવાનનો છે, એ જાણે છે કે મારી કમાણીનું છે, લોહીનું છે, 10મો ભાગ ચોખ્ખો કાઢું છું, ભગવાનની ચોરી નથી કરી। ભગવાનના ઘણા સારા ભગત હોય પણ 10મા ભાગની ચોરી કરે, ગવર્મેન્ટને 100-20% આપવાનો હોય તો આપી દે, ગવર્મેન્ટ 35% ટેક્સ લેતી હોય તો એ પહેલેથી પગારમાં કાપી લે તો એ ચાલે, પણ જે 35% કપાઈને આવે એમાંથી ભગવાન કે તું મને 10% આપ, તો ભગવાનનો ભગત 1000 આવતા હોય ને, મહારાજ કે 10% નહીં તો 20મો ભાગ આપ, ચાલ 1000 કમાતો હોય ને ત્યારે કદાચ 100 આપવા કઠણ પડે પણ 50 તો આપી દે, વાંધો નહીં, 20મો ભાગ 1000 કમાવા વાળો 50 આપી શકે, હવે 2000 કમાતો થાય એટલે કેટલા દેવાના, 100, 5000 કમાતો થાય તો 250, અને પછી વર્ષે 50000 કમાતો થાય તો
2500 મરી ગયો. દસમો ભાગ વીસમો ભાગ 2500 પહોંચ્યો એટલે પછી ઈ જ્યારે વર્ષે 50,000 કે 60,000 કે 80,000 કમાતો થયો ત્યાર પછી ભગવાનને 2500 કે 3000 નહીં આપીએ કે હજારે 50 આપતો હતો પણ 50,000 2500 ભગવાનને નહીં આપી શકે એ 50,000 માંથી 500 ભગવાનને આપીને પૂરું કરશે પ્રભુ જય સ્વામિનારાયણ. અને જેને શ્રીજી મહારાજે શિક્ષાપત્રી ભાષ્યમાં કીધું છે કે જે જે મારો ભગત છે અને મને દસમો કે વીસમો ભાગ નથી આપતો એ મારો ચોર છે, એને ભગવાન ચોર તરીકે ગણે છે. શિક્ષાપત્રી ભાષ્યમાં બહુ ચોખ્ખું લખેલું છે. અને ભગવાનના સારા સારા ભક્તોને પણ દસમો અને વીસમો ભાગ કાઢવામાં ઘણી તકલીફ પડતી હોય છે, પણ આજે મને એટલો આનંદ છે કે લોયાધામની અંદર લેબર જોબ કરવાવાળા હોય એવા ભક્તોને પણ દસમો ભાગ કાઢતા તકલીફ નથી પડતી. એટલે એને તાળીઓથી બજાવો જેને અમે જાણીએ છીએ, જેને અમે જાણીએ છીએ કે જેના દસમા ભાગ કરતા પણ વધારે સેવા સત્સંગમાં કરે છે, દસમા ભાગ કરતા પણ લેબર જોબ કરતા હોય, નાની જોબો કરતા હોય, પણ દસમા ભાગથી વધારે કાઢે તો ભગવાન એને એટલા જ સુખી રાખે. સુરા ખાચર દસમો ને વીસમો ચોખ્ખો કાઢે છે, પટારો ભલે કોઈ લઈ જતું, ક્યાં લઈ જશે, ભગવાનનું છે, મારું જ છે નહીં. હવારમાં પેલા ચોર લોકો બહુ મહેનત કરી, પટારો ન ખુલ્યો, કોળી લોકો આવ્યા, બાપુ કે બાપુને કે તમારો પટારો ન્યા પડ્યો, બાપુ કે મારે અહીં લઈ આવો તમે, કોળી લોકો ઉપાડીને લાવ્યા. જ્યારે તાળું ખોલવાનું થયું, સુરા બાપુ આમ ચાવી લગાવીને તાળું ખોલે, વિચારો ચાવી પણ હતી, તાળું પણ એ હતું, પટારામાં ધન પણ હતું, ચોર લોકોએ મહેનત પણ કરી, પણ પટારો ના ખોલ્યો. કારણ શું? મહારાજ રક્ષામાં હતા, મહારાજ રક્ષામાં હતા એટલે ના ખુલ્યો. ભગત જ્યારે ખોલવાની તૈયારી કરે ત્યારે શાંતિ બાપુ છે બાપુને, બાપુ આ પટારો ખોલશો તમે અને અંદર ધન નીકળશે, શું કરશો, શું કરવાનું હોય કે મૂકી દેવાનું, પણ કઈ કરવાનું નહીં, અડધું ભગવાનને દેશું ને અડધું રાખશું, અડધું ભગવાનને દેશું અડધું રાખશું. શાંતિબા કે જો ચોર લોકો પટારો ખોલીને બધું ધન લઈ ગયા હોત તો અડધું રાખીને જત તમારા માટે? ના. તો પછી નક્કી કરો આ પટારાનું બધું જ ધન ભગવાન માટે વાપરવું. બોલો આ ભગતને ધન તાળીઓથી વધાવો આવા શાંતિબા જેવા. આપણા તો ફસાઈ ગયા હોય, 5 કરોડ ફસાઈ ગયા હોય અને પછી માનતા કરે પ્રભુ જો નીકળી જાય તો 501 થાળ કરવો છે. કેટલા કાઢવાના છે? 5 કરોડ. અને થાળ કેટલાનો કરવાનો છે? 501. અમને એક ભગત મળ્યા, કારણ કે સ્વામી મારા 2 કરોડ ફસાઈ ગયા છે. મેં કીધું પણ હું શું કરું, હું થોડો પોલીસ છું તો હું તપાસ કરવા જઉં. મને કે 2 કરોડ ફસાઈ ગયા છે, જો નીકળી જાય તો મારે ઘેર ભક્તિ યજ્ઞ રાખવો છે. ભક્તિ યજ્ઞ કેટલાનો? 200. અને કાઢવા છે કેટલા? 2 કરોડ. જીવની વૃત્તિ આવી છે, જો જતા રહ્યા તો શું કે ભગવાનની ઈચ્છા, પણ આવી ગયા તો ભગવાનના, એવો વિચાર આવે એવા તો એ લોયાના શાંતિબા. એક સ્ત્રી ભક્ત છે પણ એને એવું છે કે આનું એક પણ રૂપિયો મારે અમારા માટે નથી વાપરવો. આ ચોર ઉપાડી ગયા એટલે ચોરી જ થઈ ગઈ, પાછા આવ્યા તો ભગવાન લાવ્યા છે એટલે ભગવાનને આપવા. વાલા ભક્તો, આમાંથી આપણે એટલો તો ઉપદેશ લઈએ કે ક્યારેક આપણું કંઈક નાવડું ડૂબ્યું હોય અને ભગવાન ક્યારેક તારે અને બારું કાઢે, બધું ના આપીએ તો કાંઈ નહીં, અડધું ના આપીએ તો કાંઈ નહીં, પણ દસમો ભાગ તો ભગવાનને આપીએ કે પ્રભુ 12 કાઢી લીધા છે લો. આમે નહોતા, દસમો ભાગ તો ભગવાનને અર્પણ કરી જઈએ, કદાચ આપણી અંદર આટલી નિષ્ઠા ને સમર્પણ ના આવી શકે, પણ દસમો ભાગ તો ભગવાનને આપવું, ક્યાંક ડૂબેલા હોય ને આવે ને તો, બાકી જે આવે છે એમાંથી તો કાઢવું જ. શાંતિબાએ કીધું જાઓ ભગવાનને લેવા માટે, જ્યાં મહારાજ હોય ત્યાં જાઓ. મહારાજ કારિયાણીથી નીકળીને દિવાળીનો ઉત્સવ કરીને બોટાદની અંદર હમીર ખાચરને ત્યાં આવેલા છે અને ત્યાં સુરા ખાચર બોટાદની અંદર આવ્યા છે. સુરા ભક્ત આવ્યા છે બોટાદે, સુરા ભક્ત આવ્યા છે બોટાદે, પ્રભુ કે પ્રભુ જવા માટે વિચારે છે.
સાદુ થવા માટે કે છે સુર સાદુ થવા માટે કે છે સુર સાદુ થવા માટે કે છે સુરા ખાચર આવ્યા મહારાજ બોટાદમાં હમીર ખાચરને ત્યાં બિરાજમાન છે મહારાજને આવીને દંડવટ કર્યા મહારાજને કે પ્રભુ એકાંતમાં મળવું છે મીટિંગ કરવી છે મહારાજ કે આવે એકાંત જ છે ઘરના ભગત છે ક્યાં તમે મને એકાંતમાં બોલો ને શું કામ છે અરે મહારાજ મારે તો આપતકાળ આવ્યું છે કે આમાંથી આજ દિન બેસી ગયા આપતકાળ છે કે મહારાજ કે બાપુ તમારું વજન ઘટ્યું નથી તમારું પેટ ઘટ્યું નથી તમારી મૂછો એવી ને એવી છે તમારો રૂવાબ એવો ને એવો છે તમારે આપતકાળ જેવું લાગતું નથી મોઢા ઉપર અરે મહારાજ બહુ મોટું આપતકાળ છે એકાંતમાં મળું મહારાજ કે ના ના કોઈ મહારાજ હું તમને લોયા લઈ જવા આવ્યો છું મહારાજ કે લોયા લઈ જવા આવ્યા છો આટલું જ મહારાજ બોલ્યા અને મહારાજ પછી કે કદાચ અમે લોયા ન આવીએ તો બસ મહારાજ એ જ મારે આપતકાળ કે મારું આપતકાળ જ એક તમે લોયા ના આવવા બોલ્યા ને એ જ એટલામાં તો જીવુબા સભામાં બેઠા હતા જીવુબા કે મહારાજ લક્ષ્મીવાડીની અંદર બહુ સરસ કુના નવા નવા રીંગના થયા છે અને મહારાજ એનું શાક તમે બહુ બનાવો મહારાજ સૌથી વધારે ઘણા બધા શાક જમ્યા છે પણ તમે શાક જે મહારાજ જમતા ને મહારાજનો મુખ્ય ખોરાક હતો બાટી એક વસ્તુ બહુ નક્કી છે અમે સાધુ હોઈએ કે પછી ભગવાન પોતે હોય જે પ્રાંતમાં જે દેશમાં જ્યાં જન્મ્યો હોય અને બાળપણથી જે જમ્યો હોય ને એ જ એને ભાવે ભગવાન બાળપણથી બાટી જમ્યા હતા હવે અહીંનો છોકરો હોય આ વેદાંત ભગત છે અમારે અને એને અમે સાધુ કરી દઈએ બરાબર થઈ જાય અને થઈ ગયો તો હવે એને બરીટોન પીઝા ખાતા હોય તો અમારે ભેગા એને રોટલી શાક ક્યાંથી ભાવે અને અઠવાડિયે એકવાર આપવું જ પડે અમારે અમારે કોઈક અજીત ભગત જેવા હોય કે સેટ થઈ ગયા છે એને ના જોઈએ પીઝા એને રોટલી શાક બરાબર સેટિંગ થઈ ગયું છે નહીં તો હવે અત્યારનો છોકરો કોઈ આવ્યો હોય સાધુ થવા તો અમારે હવે પીઝા એને ખવડાવવા જ પડે તો અમારે એવું થઈ ગયું ને અમે બધા ભેલ જમીન આવ્યા છે તો અમારે હવે ભેલ કરવી જ પડે ક્યારે શું કરો મહારાજનો બાટીનો ખોરાક હતો એટલે મહારાજ બાટી જાતે બનાવતા અને રીંગણાનું શાક બનાવે એટલે મહારાજને જીવુબા કે મહારાજ તમે ગઢપુર ચાલો બહુ સરસ લક્ષ્મીવાડીમાં રીંગણા થયા છે મહારાજ કે અમારે તો હવે ગઢપુર જ જવું પડશે જીવુબાએ કીધું એટલે સુરો ખાચર કે જોયું મહારાજ મારે આપતકાળ છે જીવુબા ને આપતકાળ નથી મહારાજ હું તો મરી જઈશ તમે નહીં આવો તો મહારાજ કે કેમ બાપુ એવું શું થયું મહારાજ તમને ખબર છે જો તમે લોયા ના આવો તો મારા ઘરનાએ મને ધમકી આપીશ તમને આપે છે કોઈ કેટલા ધમકી મળે તમને ઘરવાળાની નહીં બોલો તમે સાચું કહેવાની અંદર ઉપાધિ છે ધમકી તો મળતી જોયા તાકી તમારો સંસાર હાલે નહીં હરખો અમને તો ઘણી વખત તમારી કહાની ખાલી થોડી ખાંભળીએ ને ત્યાં ભગવાનને કરોડો વખત વંદન કરીએ કે મહારાજ તમારી કૃપાનો પાર નથી આ જન્મે 70 વર્ષે સાધુ કર્યો ને બીજે જન્મ ક્યાંક આપો ને તમે કદાચ લેવાનો થાય ને આપો તમે રાજી થઈને તમારે જન્મ દેવો હોય તો મહારાજ 5 વર્ષે સાધુ કરજો બાપા રાખતા જ નહીં આમાં જબરું સહન કરવાનું છે આ સંસારમાં આમના તમારા વખાણ બહુ આવશે આગળ આમાં બહુ વખાણ કર્યા છે ભગવાન ખરેખર શાંતિબાએ કીધું છે કે જો ભગવાન લોયા ના આવે તો તમે સાધુ થઈ જજો મહારાજ મને સાધુ થવા કીધું છે પોહાઈશ તમને 5 ટાણા ખાવા જોઈએ બાપુને 5 ટાણું જોઈએ હવે અમારે હવે ઋષિ સ્વામી જેવા પાતળો સાધુ હોય તો શું થાય મને કહો 5 ટાણા ખાવા જોઈએ એને રાંધી રાંધીને ખવડાવે તો કેટલું ખાઈ જાય તો એને પેટે ના ભરાય 5 ટાણા ખાવા જોઈએ મહારાજ કે તું અમારા સાધુ ભેગા પોહાયો નથી સુરા તો મહારાજ તમે નહીં આવો મહારાજ કે અમારે તો જીવુબાએ કીધું છે ત્યાં રીંગણા હારા થયા છે તમારે લોયામાં કાંઈ ના મળે તો સુરા બાપુ આમ ઊંચા થયા ઊંચા થઈ આમ જોવે આમ જોવે આમ જોવે આમ જોવે બધી બાજુ પર જોવે મહારાજ કે બાપુ હું જોઉં છો ત્યારે સુરા ખાચર કે મહારાજ હું એ જોઉં છું કે આ બ્રહ્માંડમાં કે અનંત કોટી બ્રહ્માંડમાં કોઈ બીજા ધામોમાં કોઈ પણ જગ્યાએ
સ્વામિનારાયણ સિવાય જો બીજો કોઈ ભગવાન હોય તો ખંભે નાખીને જતો રહો, પણ મહારાજ તમારા સિવાય અનંત કોટી બ્રહ્માંડોમાં કોઈ ભગવાન નથી. ત્યારે ભગવાન રાજી થઈ ગયા કે વાહ તારી નિષ્ઠા કેવી પડે સુરત. યાદ રાખો વાલા ભક્તો, ગુરુજી આપણને વારે વારે એક જ પાઠ શીખવાડે છે, ધર્મ નિયમ કદાચ લગ્રીક ઓછા પડશે, કઈક આપણાથી વર્તવામાં લગ્રીક ઓછા હોઈશું, ભજન ભક્તિમાં આપણે લગ્રીક ઓછા હોઈશું, પણ એ વાતમાં ઓછપ નહીં ચાલે કે આ સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ ભગવાન છે. જે છે, જે કહેવાય છે, આ જ છે, આના થકી બધા છે, આને છોડીને કોઈ નથી. આ એકડો છે, આની પાછળ બધા મીંડા છે. મીંડાની કિંમત એકડાથી છે એમ તમામ અવતારો સત્ય છે, તમામ શાસ્ત્રો સત્ય છે, તમામ ઈશ્વરો સત્ય છે, પણ એ બધાય એક સ્વામિનારાયણને લઈને છે. અને એ મારો ને તમારો ધની છે, એ મારો ને તમારો બાપ છે, એ આપણા મોટા ભાગ છે. આપણને કોણ મળ્યું છે? આમ આપણી આમ છાતી ગજગજ ખીલવી જોઈએ, અને એ તો જ ખીલશે. તમે વચનામૃતનું જ્ઞાન હશે, તમે વચનામૃત વાંચતા હશો. ગઈકાલે જ મેં એક મેસેજ છોડ્યો છે, આજે છોડ્યો છે, કે રોજ નાનું વાંચન અને થોડું ચિંતન બે હરિભગતને અવશ્ય જોઈએ. થોડુંક વાંચો, તમને જે ગમે થોડું ચરિત્ર વાંચો, થોડુંક વચનામૃત વાંચો. વચનામૃત ના ખબર પડે સ્વામીની વાતો વાંચો, પણ કોઈક શાસ્ત્રનું નિત્ય વાંચન કરો, અને વાંચન કર્યા પછી 5 મિનિટનું ચિંતન કરો, બસ આટલું જ કરો, નિત્ય કરો. આત્મા બહુ ઉન્નતિને પામશે. આજે જ એક ભાઈ આવ્યા હતા આશિતભાઈ સાથે, 3-4 વર્ષ પહેલા મને મળેલા અહીં અમેરિકામાં. મને કે આજે આવ્યા, પ્રોફેસર છે અહીં આગળ અમેરિકામાં, પ્રોફેસર છે સારી યુનિવર્સિટીમાં, પણ આજે આવ્યા મારી સાથે ત્યાં બેઠા ઉપર, હમણાં ઉતાવળમાં હતા, નીકળી ગયા થાળ લખાવીને. પણ એ જે બોલતા હતા ગડગડા થઈને, મને કે સ્વામી મેં જે સત્સંગ આજથી 5 વર્ષ પહેલાં જે સાંભળ્યો છે, તમે સંતો હતા ને, મેં જે સત્સંગ સાંભળ્યો છે એ સત્સંગ મારી લાઈફમાં મને આજ સુધી હજુ પણ કામ લાગે છે. સત્સંગ બોલો કેમ કામ લાગે છે? કારણ કે એને વચનામૃતથી સત્સંગ કરેલો, હજુ પણ મને યાદ આવે છે, હજુ પણ મારી લાઈફની અંદર કેટલી જગ્યાએ કેટલી ઘટનાઓની અંદર મને સ્થિર રાખે છે એ સત્સંગની વાતો જોયું. એટલે નિત્ય વાંચન જોઈએ, નિત્ય વાંચન. સુરા બાપુએ જ્યારે આવું કીધું, પછી મહારાજ રમૂજમાં કે બાપુ તમારા ઘરમાં તમારું આલેખ તમારા ઘરવાળાનું, આ એ પ્રશ્ન ગજબનો છે ને, કોનું ચાલે બોલો? ચાલો મહારાજે સુરા તમને પૂછું, કેમ બીમાર થઈ ગયું છે કે શું? આ મહારાજે સુરા બાપુને પૂછ્યું, કેજો ભાઈ, હા કે મોજીસને કહેજો આજે ખમૈયા કરજો. મહારાજે સુરા બાપુને કીધું તો, હલો જોજો ભાઈ, ઓકે છે ને, કારણ કે આ શાકનો સ્વાદ એવો છે ને, સુગંધ એવી છે કે ક્યાં ફૂગે ને કોનું મગજ બંધ કરી દે કઈ ખબર નહીં. સુરા બાપુને પૂછ્યું, બાપુ ઘરમાં તમારું ચાલે કે તમારા ઘરવાળાનું ચાલે? આવો જયારે પ્રશ્ન કર્યો ને ત્યારે બાપુ કે મારા તમારા ઘરમાં કોનું ચાલે, તમારું ઘર છે ત્યાં કોનું ચાલે? મહારાજ કે અમારા ઘરમાં, મહારાજ તમે લક્ષ્મીના પતિ કે નહીં? તો કે હા મહારાજ, કે હું લક્ષ્મીનો પતિ. આ જીવુબા લક્ષ્મીનો અવતાર કે નહીં? તો કે હા લક્ષ્મીનો અવતાર. તો જીવુબા લક્ષ્મીનો અવતાર, જીવુબાએ એવું કીધું ગઢપુર હારા રિંગના છે ન્યા ચાલો, તરત તમે તૈયાર થઈ ગયા, અમારું સાંભળો છો તો તમારા ઘરમાં જેવું ચાલે એવું જ અમારા ઘરમાં હાલે, કે જેવું તમારા ઘરમાં છે એ જ રીત અમારે ઘેર સુધી આવી છે, તમારા ઘરવાળાઓ જેવું કર્યું છે એવું અમારા ઘરવાળા કરે છે. એટલે તમારે ફિકર કરવી, સુખેથી રહો, લેર કરો. મહારાજ પછી લોયાની અંદર પધાર્યા છે. લોયા મહારાજ સુરા બાપુને કે હું આવીશ, અને લોયા ધામની અંદર મહારાજ આવ્યા. રોજ મહારાજ નવી નવી લીલાઓ કરે, એમાં પાતળીઓ કૂવો છે પ્રસાદીનો આજે પણ લોયા ધામની અંદર. ભવિષ્યની અંદર આપણે કંઈક કરીશું એવા, અહીંયા આગળ ક્યાંક પાતળીઓ કૂવો પ્રસાદીનો બનાવવો પડશે. પછી હજુ ધીરે ધીરે કરીએ છીએ, એક એક વસ્તુ લાવશું, કરીશું પ્રસાદીનો એવો પાતળીઓ કૂવો અહીંયા આગળ દેખાય, એને રજા આપી દો આવે. એટલે એ પાતળીયા કૂવા પાસે મહારાજ બેઠા હતા, અને જ્યારે મહારાજ પાતળીયા કૂવા પાસે બેઠા હતા ત્યાં પાતળીયા કૂવા પાસે એક પટેલ બળદને પાણી પાવા માટે આવ્યો.
ન્યાય મહારાજ બેઠા હતા, સાધુ બેઠા હતા, અને મોટા મોટા પાઘડા બાંધેલા દરબારો બેઠા હતા. અને દરબારો તો ખબર ને દરબારી મિજાજના ચાલ્યા જતા હોય આમ ભાલો લઈને, અને સામે જો પેલો પટેલ કોઈ ગરીબ કનબી મળ્યો હોય તો જાણી જોઈને આમ ભાલો એને ભોકાવે, અને ઓલાને વાગે ઓલો કે બાપુ જરા ભાલો હરખો રાખતા હોય, ગોલકુના ભાલાને આંખો નથી તને નથી જોઈને આવતો હોય તો આવા, એને ગમે ત્યાંથી લડવા જોઈએ, ગમે ત્યાંથી લડાઈ ઝઘડો કાઢે. એટલે પેલા પટેલ કે મહારાજ આ તમારા સાધુ તો બહુ હારા છે, આ સાધુઓ બધા તરી જવાના, પણ આ તમારા ભગતો છે ને આ કુડિયા ને કપટિયા છે, આ લોકો નહીં તરે. કે શ્રીજી મહારાજ કે અમારા ભગત તરવાના. પટેલ કે ના તરે પ્રભુ, આના ધંધા અમને ખબર, તમે આવો ત્યારે હખના બે જાય માળા લઈને, પણ તમે આ અમને આ હું કરે એ અમને પૂછો, કેમેરા નથી નહીં તો ફોટા પાડીને બતાવત. મહારાજ કે પટેલા તમારા હાથમાં શું છે? મહારાજ પરોણો છે. કે ખબર ને જોયો છે ને દેશમાં, તમે બધા જોયો હોય, આ કો કે ના જોયો હોય, આવા હોય એ વાંસનો દંડો હોય ને એમાં લોઢાની ખીલી હોય, અને કોને ભોકાવા રાખે? બળદને. બળદને સ્પીડમાં ચલાવવા, એને કંઈક થોડી સજા કરવા. એટલે પટેલે મહારાજે પટેલને કીધું, પટેલ આ પરોનામાંથી આરને કાઢીને આને નાખો પાણીમાં. લાકડું હતું, તરવા લાગ્યું. મહારાજ કે પટેલ આ શું થયું? મહારાજ લાકડું છે, તર્યું. મહારાજ કે આવે કાઢ લો, આ લોઢાની ખીલી છે ને એ નાખો. મહારાજે ડૂબી જાય, આવડી છે પણ ડૂબી જાય. મહારાજ કે આવે એક કામ કરો, ખીલીને આમાં નાખી દો. ખીલી નાખીને મહારાજ કે આવે નાખો, તો ખીલી તરી અને લાકડું તોર્યું. સાંભળો ત્યારે આવે, લોઢું તરે લાકડા ને માય, લોઢું તરે લાકડા ને માય, તેમાં કલ્યાણ સરળ સાધુ માય, તેમાં કલ્યાણ સરળ સાધુ માય, જીવ સાધુ મારા સાધુ મારા ખો જોડીને, જીવ સાધુ મારા ખો જોડીને, જીવ સાધુ મારા ખો જોડીને, હંમેશા રહો હાથ જોડીને, હંમેશા રહો હાથ જોડીને, હંમેશા રહો હાથ જોડીને, હંમેશા જોડીને, વાલો વખાને છે હરિભક્ત, વાલો વખાને છે હરિભક્ત, જેના હૃદય માલો ખુજક્ત, જેના હૃદય માલો ખુજક્ત, પ્રથમ નંબરે ભક્ત ગણાવ્યા, પ્રથમ નંબરે ભક્ત ગણાવ્યા, બીજા નંબરે સાધુ ઠરાવ્યા, બીજા નંબરે સાધુ ઠરાવ્યા, બીજા નંબરે સાધુ ઠરાવ્યા, બીજા નંબરે સાધુ ઠરાવ્યા. મહારાજ પટેલને કે પટેલ, જેમાં લોઢાની આર આ લાકડા રે તરી ગઈ, એમાં અમારા કુડિયા કપટિયા છડિયા બડિયા જેવા છે એવા આ અમારા ગ્રહસ્થ ભક્તો છે, એ અમારા મુક્તાનંદ ગોપાળાનંદ નિત્યાનંદ બ્રહ્માનંદ સુકાનંદ ગુણાતીતાનંદ નિષ્કુળાનંદ આરે જોડાઈને રહેશે, એટલે જેમ પેલી આર લાકડામાં તરી ગઈ એવી રીતે આ મારા હરિભગત આ સાધુ ભેગા તરી જવાના છે. પેલો પટેલ કે વાહ વાહ વાહ, એ માની ગયો કે આવી રીતે તરવાના છે. જીવ સાધન કેટલાક કરશે, આપણી અંદર સાધન કરવાની તાકાત કેટલી. એક ઉપવાસ કરીએ માંડ માંડ, એકાદશીનો ઉપવાસ કરે તો હાંજ પડે તો જાણે હું મોટો ગિરનાર ઉપાડ્યો હોય. એકાદશીને દિવસે હાંજે એટલું ના કહેવાય કે આ કપડું ધોવા મૂકી દેજો, આજ તો એકાદશી છે, લે શું છે પણ એકાદશી છે. આપણા સાધન કેવા, આપણી પાસે એક જ સાધન છે,
ભગવાનના સાચા સાધુને ગોતવા, સાચા સાધુ ગોતી એવા સાધુમાં જીવને જોડવો, બસ આટલું જ કામ કરવાનું છે. આ બાકીનું બધું તો સાઈડ ઉપર શીખવાડવાનું છે. આટલું જીવને થયું એટલે પૂરું થઈ ગયું. જો એટલું ના થાય તો લોયાની આ વાત ખોટી પડી જાય. મહારાજ કે પટેલ સાંભળો, એટલું જ નહીં, અમારા સાધુ ભેગા હરિભક્તો તરવાના એ તો બરાબર, પણ અમારા હૃદયમાં સૌથી પહેલો નંબર અમારા હરિભક્તોનો આવે. સાધુ બેઠા હતા, પેલો પટેલ કે કેમ મહારાજ? મહારાજ કે સાંભળો સાંભળો, અમારા આ બધા સાધુઓ છે ને એ યોદ્ધાઓ છે. બે રાજા હતા અને બે રાજાને લડાઈઓ થતી હતી, લડાઈઓ થતી હતી, એમાં એક રાજાનું લશ્કર પાછું હટવા લાગ્યું, લોકો બહુ મરવા લાગ્યા. તે ગામની અંદર જે મહાજનો હતા, વણિક લોકો, એ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે આપણા રાજાને સહાય કરવી, એટલે જે લોકોને ઘાયલ થાય એ લોકોને એ લોકો પાટાપિંડી કરે, દવા કરે, જમવાનું આપે, ટાઈમે ટાઈમે પહોંચાડે, બધા મહાજનો કામમાં લાગી ગયા. અને જતે દિવસે એવું થયું કે લશ્કર જીતી ગયું, લશ્કર જીતી ગયું. ત્યારે રાજાએ પેલા સૈનિકોને શિરપાવ આપવાનું કીધું ને, ત્યારે ઓલા સૈનિકો કે શિરપાવ આપવો હોય તો સૌથી પેલા મહાજનોને આપો, અમને નહીં, યોદ્ધાઓએ આવું કીધું. કારણ કે મહાજનોએ અમને પાટાપિંડી કરી, અમને ટાઈમે ટિફિન પહોંચાડ્યું, અમને સાધનો પહોંચાડ્યા, ત્યારે અમે લડી શક્યા. એમ મહારાજ કે અમારા સાધુ છે એ તો ચાર દિવાલ વચ્ચે માળા લઈને બેસી ગયા. જે કરે છે સાધુને અન્ન વસ્ત્ર હરિભગત પૂરા કરે છે, સાધુને રહેવા માટેની જગ્યાઓ હરિભગત પૂરી કરે છે, સાધુઓને જવા આવવાની ગાડીઓના ખર્ચા હરિભગત પૂરા કરે છે, સાધુને દવાના ખર્ચા હરિભગત પૂરા કરે છે. સાધુ ચોક્કસ યોદ્ધો છે, પણ યોદ્ધાને પ્રોવાઈડ જેમ પેલા મહાજનો એને દવા અને જમવાનું આપે છે, ત્યારે એ યોદ્ધાઓ જીત્યા. એમ અમારા સાધુઓ ભજન કરી શકે છે ને, એ અમારા હરિભક્તો એને અન્ન વસ્ત્ર કરીને સેવા કરે છે. બાકી અમના સ્ટોરે જોબે જવાનું હોય તો એમ કે ભાઈ સ્વામી તમારે તમારું કર લેવાનું, અને સ્ટોરેજ જોબ કે એક સ્ટોર પર કે ક્યાંક કોઈક જગ્યાએ જોબ કરવા જવાનું તો સ્વામી કેમ ના ભગવાન ભજે મને કહો, અને ઇન્ડિયામાં ખેતી કરવાની તો કેમ ના ભગવાન ભજે. પણ એટલે અમારા હરિભક્તો પહેલા નંબરે છે અને અમારા સાધુ બીજા નંબરે છે, કારણ કે અમારા સાધુને બધી જ રીતનું સુખ સગવડ અમારા હરિભક્તો કરી આપે છે, ત્યારે અમારા સાધુ ભગવાન ભજી શકે છે. એટલે તમને પહેલો નંબર મળ્યો. તાળી પાડો, હરખી પાડો, તમારી તાળી હરખી પાડો. તમારો પહેલો નંબર છે, અમારો બીજો નંબર છે. અહીં ભલે ઊંચા બેઠા પણ ભગવાનના હૃદયમાં તમારું સ્થાન પહેલું છે. પછી પટેલ કે મહારાજ પણ એ વાત બરાબર છે. મહારાજ કે હજુ ના સમજાયું, હજુ સમજાવો. પટેલ કે હા. તમારે કેટલા દીકરા? મહારાજ ચાર. ચાર છે, એમાં વાલો કયો? મહારાજ સૌથી નાનો એ. તમારે ગ્રહસ્થમાં જાજુ એવું જ હોય, લગભગ નાનો વધારે વાલો હોય. તો કે નાનો દીકરો બહુ વાલો. તો મહારાજ કે અમારા સાધુ છે ને મોટા દીકરા છે, અને હરિભક્તો છે ને બોલો એમાંય પહેલો નંબર. પાડો તાળી. સારું, અમે જ ગુનો કર્યો, આટલું છોડ્યું, આટલું કર્યું, અહીં ચાર દીવાલ વચ્ચે બેહીએ બરાબર, અને તોય અમારો બીજો નંબર ને તમારો પહેલો નંબર. કઈ વાંધો નહીં, તમારો પહેલો તો કઈ વાંધો નહીં, આપ્યો જાઓ તમને, અમે રાજી છીએ. તમારો પહેલો નંબર છે તો અમે રાજી છીએ કે સારું, તમે બધા પહેલા નંબરે આગળ હશો, અમે પાછળ આવશું તમારી. ના ખરેખર તમને ખરેખર ધન્યવાદ આપવાની ઈચ્છા એટલા માટે થાય, વાલા ભક્તો આગળ આવશે ત્યારે હું વાત કરીશ, કે ખરેખર આપણા લોયાધામ પરિવારના અહીંયા આગળ જે ભક્તો છે, જે સમર્પિત ને નિષ્ઠાવાળા છે, રાત ને દિવસ જેને આ લોયાધામ માટેની ખેવના છે કે આની ઉન્નતિ કેમ થાય, એ ભક્તો કોઈ કરોડોપતિ ને અબજોપતિ નથી. આ લોયાધામની પરિવારની અંદર એક પણ વ્યક્તિ અબજોપતિ નથી, ને એક પણ વ્યક્તિ કરોડોપતિ નથી, એક પણ વ્યક્તિ મિલિયનર્સ નથી. એને અમે સારી રીતે જાણીએ છીએ સંતો, પણ અમને એટલી ખબર છે કે લોયાધામના પરિવારનો એક એક ભગત લોયાધામ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દેવો છે. એ મિલિયનર્સ ને બિલિયનર્સ એનું હૃદય છે, પોતાની જાત સમર્પિત કરી દે, પોતાનો પરિવાર સમર્પિત કરી દે, એવા લોયાધામના ભક્તો છે. ભલે એની પાસે બેંકની અંદર બિલિયનર્સ ને મિલિયનર્સ નથી, અને ભગવાનને પ્રાર્થના કરીએ કરતા જ નહીં, કરતા જ નહીં. બિલિયનર્સ ને મિલિયનર્સ થશું ને તે દિવસે ભગવાનને સાધુમાં અત્યારે જે ભાવ છે નહીં રહે, કોઈ નથી રહ્યો. રહે છે, કોકને રહી જાય છે જવલ્લે ભગવાનની કૃપાથી, નહીં તો મોટે ભાગે મંગળયામથી
મંગળીઓ દીવાન થાય ને એમ જ થાય છે, એવું જ થાય છે. એટલે આપણે તો આજ બહુ ખેવના કરવી જ નહીં, 100 રૂપિયા મહારાજ આપો, આપણું ગાડું હાલે, 5-25 ભગવાન માટે વપરાય, તમારું ગાડું ચાલે, તમારા ખર્ચા નીકળે, એટલું જ. 100 રૂપિયા ભગવાનનો ભગત જેને ધામ સુધી પહોંચવું છે ને એ ચક્કરમાં ચડતા જ નહીં, ભગવાન બચજો બસ. તમારાથી તમારું ગાડું ચાલવું જોઈએ એટલું ચોક્કસ કમાજો. પણ જેનાથી સત્સંગ છૂટી જાય, સાધુ છૂટી જાય, ભગવાન છૂટી જાય, મંદિર છૂટી જાય, સત્સંગ છૂટી જાય, એવો રૂપિયો કોઈ કામનો નથી. આ મુકેશભાઈ કંડારી વાળા બેઠા, એને હમણાં એક બે વીક પહેલા આવ્યા હતા, મને વાત કરી, મને કે બધી સંસારમાં તો બધું તમારે એવું જ હોય ને, ઘડીક સુખ ઘડીક દુઃખ બધી વાતો હોય. એક કે ધંધો મેં લીધો સ્વામી, બીજો ધંધો બીજી જગ્યાએ લીધો, ઘણી ખોટ ગઈ ને ઘણો બધો પ્રોબ્લેમ થયો, પણ મને ને મારા ઘરવાળાને સૌથી મોટો સંતોષ એ થયો કે એ ધંધો અમારો ઓછો ચાલતો હતો, એ ધંધા ઉપર અમે આવ્યા એટલે અમે મંદિર આવતા થયા, મંદિર આવતા થયા તમારો સત્સંગ વધ્યો, એટલે મને એવું નથી લાગતું કે સ્ટોરમાં મને ખોટ ગઈ. એ ભલે ખોટ ગઈ પણ મને તો ફાયદો થયો કે અમારો સત્સંગ વધ્યો. આ હમજન હરિભગતને રાખે, એને સ્ટોરનો ધંધો ગયો તો એવું ના થયું કે મારો રૂપિયો ગયો, ભલે 50,000 ડોલર કે $1,00,000 ગયા, પણ એની સામે ભગવાનને સાધુનો મહિમા જે એ સમજાયો છે, એ કે એ પીરિયડમાં સમજાયો, બાકી ના સમજાયો. અજયભાઈ બેઠા, ક્યાં છે અજયભાઈ? આ બેઠા. અજયભાઈને જો એક મકાન લીધું હતું, મકાનની અંદર બહુ મોટું એમને એડવાન્સની અંદર આપેલું હતું, બહુ મોટું મકાન લીધું હતું, મકાનનું પૂરું નહોતું થયું, એમની જોબ ગઈ ને બધું થયું, એમાં બહુ મોટી રકમ એમની ગઈ જે મૂકી હશે. પણ અજયભાઈને જ્યારે પછી મળ્યા એક વખત, મને મન કે સ્વામી આવું થયું, મેં કીધું ભગત કઈ નહીં, આપણે 1 વર્ષ નહોતી જોબ આપણી પાસે, બીજું હું, 1 વર્ષની કમાણી ગઈ, સમજણ એટલી કરીને ભગત સમજું તરત ટાળી દીધું. પણ પછી એમને શું કીધું કે સ્વામી આ જોબ ગઈ ને એ મને ફાયદાકારક એટલા માટે થઈ કે 8 મહિના જોબ નહોતી, 8 મહિના સાધુથી વધારે નજીક આવી શક્યો, અને એનાથી જે મને સત્સંગ સમજાયો, કદાચ 8 મહિનાની જોબ હોત તો ડોલર આવત પણ સત્સંગ ના આવત, એની સમજણ હતી. બોલો, સમજણ એવી સમજણ કેળવવી જોઈએ આપણે. બધું જ આટલામાં ને આટલામાં જ પડ્યું છે. અક્ષરધામનું બધું જ મટીરિયલ આ કોકે કીધું ભગવાન કેટલા દૂર છે, ઓકે ક્યાંય દૂર નથી. મોટા પીપલાના અંદર બહુ મોટા જોગી સ્વામી સાધુ થયા. સ્વામીને કોઈ પૂછ્યું ભગવાન કેટલા દૂર છે, તો કે આ પડદાની પાછળ છે, દૂર નથી. પંચ વિષયનો પડદો હટે એટલે ભગવાન આવી રહ્યા, એમ આપણી માયિક દ્રષ્ટિ મટે ને, તો જે સમજણવાળા પૂર્વે જે સંતો ભક્તો થયા ને એ જ બીજા કોઈ નહીં, જે પૂર્વે જેની કથાઓ આપણે સાંભળીએ છીએ, જેવા સંતો ને જેવા ભક્તો. શ્રીજી મહારાજ અંત્યના બીજામાં કહે છે, જેને દેહ મૂકીને પામવા હતા એ દેહ છતાં વાતો કરે, જો સમજાઈ જાય તો. દેહ મૂકીને જેને આપણે મળવું હતું એ આપણને છતી દેહે મળ્યા છે, એના જ આપણે દર્શન કરીએ છીએ, એની જ વાત સાંભળીએ છીએ, એની બાજુમાં જ બેઠા છીએ. પણ આ દેહરૂપી વાદળું છે, જેમ સૂર્ય આકાશમાં હોય છે પણ વાદળથી ઢંકાયેલો છે, એમ શરીરથી મુક્તાત્માઓ ઢંકાયેલા છે. આ શરીરના કારણે ભગવાનના ધામમાંથી આવેલા મુક્તો પણ આ પૃથ્વી પર ઢંકાયેલા છે. શરીરના કારણે ભગવાનના ધામની બહુ નજીક પહોંચેલા સાધક ભક્તો પણ ઢંકાયેલા છે. એટલે આપણને એવું લાગે કે આ મારા જેવા છે કે મારાથી ન્યૂન છે, બહુ મહાન છે, એવા ભક્તો વચ્ચે આપણને રહેવાનું છે. એટલે તમે બધાએ જેમ અહીં ઉત્સવમાં ભેગા થાવ છો ને, ત્યારે એક એવું રાખો. ઘણી વખત તો કેવું થાય કે આજે આ ભગત મળ્યા, ઓલા ભગત આવ્યા છે, પણ એ ભગત કોણ છે, ક્યાંથી આવે, એ આ ભગતને ના ખબર હોય, એવું નહીં. તમે અહીંથી કથા પૂરી થાય એકાબીજા સાથે બેસો, જેને જેને નથી ઓળખતા એકાબીજાને પૂછો, તમે ક્યાં ગામના, તમે શું કરો છો, તમે કેવી રીતે રોજ કથા સાંભળો છો લાઈવ, તમે સંતોના કેટલે વર્ષથી કોન્ટેક્ટમાં છો, કેવી રીતે રહો છો, કેવી સમજણ રાખો છો, એકાબીજાને પૂછો. આ ભેગા થાવ ત્યારે એ કામ કરવાનું, નહીં તો થાય કેવું કે સ્વામી બધાને ઓળખતા હોય પણ તમે કોઈ ના ઓળખતા હોય એકાબીજાને. લોયાધામ પરિવારનો ભગત એકાબીજાને ના ઓળખે, પોતાના ભાઈને ના ઓળખે, તો એ ખોટું કહેવાય. અમે તો બધાને ઓળખતા હોય, અમને ખબર હોય કે આ છે આ છે આ છે આ છે આ છે, પણ તમને પણ ખબર હોવી જોઈએ કે આ છે આ છે આ છે આ છે. આજે એ કરજો, આ યુવાનો 4-5 ખાસ બધાય ઓળખાણ બધાની થઈ જવી જોઈએ. આમાં આવેલા આપણે કહે પ્રવીણભાઈ આવ્યા હતા, તે અહીંયા આગળ રોજ આવતો એ પૂછે કોણ પ્રવીણભાઈ, લે એવું હોય, ઓળખી લેવાના એકાબીજાને અને એકાબીજાની ઓળખાણ કરવી. સાધુમાં જીવ જોડવાથી બહુ ફાયદો થાય છે, માટે સાધુમાં જીવ જોડી રાખો.
લોયા ધામે એક પટેલ આવ્યા છે. પટેલ આવ્યા ને, સંઘા પટેલ લોયા ધામના હતા. સંઘા પટેલ ને ત્યાં એક મહેમાન હતા, મેથાન ગામના પટેલ આવ્યા હતા. એ પટેલ મહારાજના દર્શન કરવા આવ્યા એટલે મહારાજે પટેલ ને કીધું, ભગત તલવાળા કે તમે? એનું નામ તલવાળા પાડ્યું ભગવાને. કેમ પાડ્યું એ પછી કહું, કડી ગાઈ લઈએ. લોયા ધામે આવ્યા છે પટેલ, લોયા ધામે આવ્યા છે પટેલ, કાઈ કહે એવું કૃત્ય કરેલ, કાઈ કહે એવું કૃત્ય કરેલ. સભામાં કોઈ સભામાં ઓળખતું નહોતું, સંઘા પટેલ નો સંબંધી થાય. અને શ્રીજી મહારાજે સીધું જ એવું કીધું, ભગત તમે તલવાળા? હવે પેલો ભગત થોડી વાર તો આમ આશ્ચર્ય પડ્યો, મને તલવાળો કેમ કીધો? સંઘા પટેલ એ આશ્ચર્ય પડ્યો, કારણ તલવાળા કેમ કીધા? આ તો મેથાન વાળો છે, મેથાન ગામના છે, એટલે કદાચ મેથાન વાળો કે, પણ તલવાળા? એટલે સંઘા પટેલ કે, મારા તલવાળા નહીં, મેથાન ગામના છે. મારા કે તલવાળા છે. તન કી જાને મન કી જાને જાને ચિત કી ચોરી. ભગવાનને તો બધી ખબર છે ને. ઘણા ભગત તો ડુંગળી લસણ ખાતા હોય, સમજે ને, ખાતા હોય. ભગત સારા હોય, કહેવાતા પણ હોય, અમારી આગળ આવતા પણ હોય, અને એને ખબર પણ હોય સ્વામી પાસેથી, એટલે બે દંડવટ કરવા જ જોઈએ. એટલે દંડવટ પણ કરે. એટલે દંડવટ કરવા વાળાને લગભગ સ્વામી એવું ના પૂછે કે ડુંગળી લસણ, કારણ કે દંડવટ કરે એટલે તો બહુ ઊંચી ક્રેડિટ પર જતો રહ્યો, બહુ ઊંચી સમજણ પર જતો રહ્યો. એટલે એને પૂછે જ નહીં કે તું ડુંગળી લસણ ખા છો એમ, એને પૂછવાનું જ નહીં, કારણ કે દંડવટ કરે છે એટલે એની સમજણ બહુ ઊંચી હોય. આવું સંતો સમજી લે, સમજે, પણ એવું નથી હોતું, સમજી લે. આ ભગવાનના સાધુ પાસે છે ને એક્સરે કેમેરા હોય છે, એક્સરે ની અંદર ખાલી હાડકા જ આવે, આત્મા એક્સરેમાં ના દેખાય. ભગવાનના સાધુ કેવા હોય તમને ખબર? મોટા પુરુષો, જોવા છતાં આંધળા હોય. આટલી વસ્તુ બહુ પાકી રાખવી, મોટા પુરુષો જોવા છતાં આંધળા હોય, સાંભળવા છતાં બેરા હોય, બોલવા છતાં મૂંગા હોય, અને જાણવા છતાં અજાણ હોય. એ જે હોય એ જ મોટો પુરુષ હોય. જાણે છતાં અજાણ રહે, જોવે છતાં આંધળો રહે, સાંભળે છતાં બેરો રહે, એ જ મોટો પુરુષ હોય. જીવ કોઈ દિવસ જોયેલું પચાઈ જ ના કે તરત જ. હવે સ્વામી તમે કહેતા હતા મોટો ભગત, પણ તમે રહેવા દો, મેં જોયો છે. કે જીવ ના રહીએ કે સ્વામી કે ભાઈ મને ખબર જ છે, પણ જીવને ચડાવવા માટે એ ના કહેવાય કે તારો દોષ આ છે. એને ધીરે ધીરે કથા વાર્તા જનરલમાં આપી દેવાના, બે પાયા બે ધોકા આપી દેવાના, એમાં એને વાગી જાય, એ સમજી જાય કે સ્વામીએ મને જ કીધું છે, મને જ કીધું છે. કોઈ વાર ઉપાધિ થાય, એક સ્વામીએ સીધું કીધું, કેટલાક હવારમાં કથા કરતા હતા, સ્વામીએ એવું કીધું ઇન્ડિયામાં કે કેટલાક તો એવા હોય એને એના ઘરવાળા રોજ ધોકાવતા હોય, તોય માળાને કે કોઈ દિવસ સંસારની વાસના તૂટે જ નહીં. આમાં એક જણો માર ખાઈને આવેલો, સભામાં સીધો ઉભો થઈ ગયો. સ્વામીને કે જો જે કેવું એ મોઢે કહી દો કે ફરી ફરી ના કહેશો. સ્વામી કે ભલા હું તો સહજ વાત કરતો હતો, એમ અહીંથી આમ ધોકો છોડીએ ને અમે કદાચ તો જ્યાં વાગવાનો એને વાગી જાય, ના વાગે પાછો અમારી પાસે આવે, અમને તો એક મારી દે, અમે હરખા રહીએ. ભગત ને કે તલવાળા, ભગત તમે બોલો. ભગત કે મહારાજ તલવાળા, સંઘા પટેલ કે મહારાજ આ પહેલી વાર આવ્યો છે, આવા નામ ના પાડવાના, આ તૂટી જશે. તમને ભગવાન તરીકે ઓળખાવા લાવ્યો છું. મહારાજ કે એને ઓળખાણ પાકી થઈ જાય ભગવાન તરીકે. મહારાજ કે એને શું કર્યું ખબર છે? એને અમારા દર્શને આવવું હતું. એની ઘરવાળી કે એક સ્વામિનારાયણના દર્શને નથી જવાનું, કારણ કે સ્વામિનારાયણ જેને આમું જોવે એને ભૂરકી લાગે છે, ઘણાના ધણી પાછા આવ્યા જ નથી. સમજ્યા? માથે મુંડાવી જે સ્વામિનારાયણ કેટલાય ને. આ તો અત્યારે સારું, અમને તો ગુરુજીએ પકડ્યા છે બધાએ અનમેરીડ. હા, માથે એક એટલું ખરું, કંડારી ગુરુકુલની અંદર એક પણ સાધુ
હજુ આમ જોડામાં હોય ને છૂટો પડ્યો એવો નથી. પહેલેથી જ ગુરુજી નાના હોય ને ત્યાંથી ગુરુજી કે મારે નાનો માલ લેવાનો, શેરડી હજુ આમ બરાબર તાજી રસ વાળી હોય ને એવી, સમજ્યા ને. હવે ઘણા બાપા કે 80 વર્ષે, રમણ દાદા કે હવે મને લો, હું હવે લેવાના દાદાને. દાદા એક વખત કહેતા હતા, દાદા તો હસતા કે સંસારમાં સાધુ જેવા છે, પણ ગુરુજીને રૂચિ એવી, નાનો હોય ને ત્યારથી લે, એને ટ્રેન કરે. હવે પટેલ ઘણા બધા મહારાજ પાસે એવા જાય પછી પાછા જ ના ગયા હોય ઘેર, એટલે ઘરવાળાને બીક હતી કે આ સ્વામિનારાયણ નજર નાખશે અને કંઈક આનું ડાયલ ફેરવશે અને પાછો ઘેર નહીં આવે મારું હું, એટલે એ કે કાંઈ આપણે જવું નથી લોયા. અરે પણ સંગા પટેલના બહુ હેતવાળા ભગવાનને, બહુ મોટા ભગવાનને, સ્વામિનારાયણ ભગવાન તરીકે મને જવા દે તું, ના ના આ તલ લઈ જાઓ અને તલ ઘાણીએ જઈને તેલ કઢાવીને લઈ આવો જાઓ. ઘરની ગોલીનો ગોલો થઈ હાજી હાજી કરે. બોલો, પેલું કહે છે ને પેલી કડી સુકાનંદ સ્વામીને હું ગાઉં છું ને, કઈ કડી લો મને યાદ કરાવો તમે. માટે અહમ ન ધરવું અંગે, અતિ દીન થઈ રહેવું સંગે, દીનતામાં દયાળુ છે રાજી, કરતા રહેવું હંમેશ. બોલો, કરતા રહેવું. પૂરી કરો ભલા ભગવાન ને તો ખો. કરતા રહેવું હંમેશ, આવું છે. તમે ગમે એટલું શાક ખવડાવો ને, તમે ગમે એટલા ગોળ ખવડાવો, ગમે એટલું માખણ ખવડાવો, હું એમ નથી કેતો તમે હાજી હાજી એને કહો, મહારાજ ને તો કહો કે એને કહેતા જ બીક લાગે ને. આ બધું મોટેથી બોલો હાજી હાજી, વાંધો નહીં. સંસારમાં જરૂરી છે, બે વ્હીલ છે એટલે બે વ્હીલે ખરખા જ ચાલવા જોઈએ. કેટલાકમાં તમારે હાજી હાજી કરવાનું હોય, કેટલાકમાં એને કરવાનું હોય, અને એમ જ સંસાર ચાલે. ખોટું નથી, ક્યારેય એનાથી ગભરાવું નહીં અને ક્યારેય નાસીપાત ના થઈ જવું અમારી વાત સાંભળીને, ક્યારેય દુઃખી ના થઈ જવું, જેમ જેમ બરાબર છે. પટેલને તેલ કાઢવા નીકળ્યા હતા, એ પટેલ ટોપલો કુંભારને ત્યાં મૂકી અને તલ બધા ગાંઠે બાંધી ન્યાથી પાદરમાંથી નીકળી ગયા છે. તે પટેલ ઠેક મેથાનથી લોયા સુધી તલ ખાતા ખાતા આવ્યા છે. જે ગાણીમાં તેલ કાઢવા મોકલ્યા હતા એ પટેલે ગાની ગાણી કાઢ નાખી છે, એટલે તલ વાળા પટેલ કહું છું. સાચી વાત પટેલ? પટેલ કે હા મહારાજ, હાવ સાચી, હજુ તલ થોડા પડ્યા છે, હજુ જાતા ખાવાના છે. અને ઘરવાળી ની મહારાજ આવે ત્યાં ઘરવાળી જયારે ઘેર ભેગી થશે અને એ પૂછશે કે તલનું તેલ ક્યાં ગયું, તે મહારાજ મારું તેલ કાઢી નાખવાની છે, એને સાક્ષાત અંબેમાં પ્રગટ થશે. એમાં મહારાજ કે પટેલ વાંધો નહીં, અમારા દર્શન થઈ ગયા, એ તમારા મોટા ભાગ. આવી મહારાજે લોયામાં તલવાળા પટેલની વાત કરી. પછી મહારાજે એકવાર શાંતિબાને, શાંતિબાએ મહારાજને એક મેસેજ મોકલાવ્યો, મહારાજ આ તમારો ભગત સુરો, ભગત બહુ હારો, બધું હારું, અને તમે એના વખાણે બહુ કરો, બધી રીતે સખો તમારો, બધું જ હારું છે, પણ મહારાજ એને વાત વાતમાં કજ્યો કરવાની ટેવ છે. મહારાજ કે ના અમારો સુરો તો કોઈ દી ના ઝઘડે. અરે મહારાજ બહુ ઝઘડે, હોવાના માટે, ખાવા માટે. શાના માટે? ખાવા માટે. અરે મહારાજ રોજ ખાવાની અંદર તકલીફ, આ મરચું નથી, મીઠો નથી, આ નથી, આ નથી, ઓલું નથી, તારે તને આવડતું નથી, ભાખરું હરખું નથી, રોટલો હરખો નથી, ગણાન તો આવી જ ટી હોય. બોલો, તમારામાં તો કોઈ એવા નહીં હોય, કારણ કે તમે તો બહુ જ પાકા ભગત છો, એટલે તમે તો કોઈ દિવસ ખાવા માટે આ પ્રશ્ન કરતા જ નહીં હો, એવી દ્રઢ ખાતરી છે. આ તો સુરા ખાચર ને હોય, આપણે હોય, આપણે હોતું હશે? ગણાને આવી ટેવ હોય ના, ભલા થઈને ભગવાનને જે ધરાવ્યું પ્રસાદ આવ્યો જમી લો. આવા આનંદ કોટી મુક્તોના નાથ જો ના બોલતા હોય ખારું ખાટું તીખું, તો મારા ને તમારા જેવા બે પૈસાના જીવને બોલવાની શું આપણી હેસિયત કે આપણે કહીએ ભગવાનના પ્રસાદમાં મીઠું નથી ને મરચું નથી. જો તમારા ઘરવાળાથી ક્યારેક મીઠું મરચું ઓછું વધારે પડે, ક્યારેક એ થાક્યા હોય ને ક્યારેક થોડું કંઈક ટાઢું આપી દે, તો તમારે જમ્યા પછી પ્રેમથી ધીરેથી એટલું કહેવું કે થોડું મીઠામાં સુધારો કરવાની જરૂર છે, બસ આટલું કહી દેવું, કારણ કે રોજ પાછું મીઠું વધારે આવી જાય તો પ્રોબ્લેમ, એટલે એટલું કહેવાય. પણ ઘણાને તો આમ થાળી પર બે તો જાણે સિંહ બેઠો, આજુબાજુ વાળા જે પીરસવા વાળા જમાડો બધાને એવું લાગે જાણે સિંહ બેઠો, સિંહ આગળ પીરસવાનું છે એવું લાગે આપણને, એટલો બધો કકરાટ. ખાવા માટે ભગવાનના ભગતે ના કરવો, એક બે પૈસાની આટલી 2 ઇંચની જીભડી
એના માટે આપણે આખા ઘરને હચમચાઈ નાખીએ તો ખોટું કહેવાય. સુરા ખાચર આખું ઘર હચમચાવતા હતા. એટલે ભગવાને પછી સુરા બાપુને કીધું, બાપુ અમારે તમને નિયમ દેવો છે, મારા દો દો, તમારો આપેલો તો લેવો જ જોઈએ ને, કે ભગત પાકા લેવો જ જોઈએ ને. મહારાજ કે બાપુ તમારે જમતા જમતા બોલવું નહીં. મહારાજ એમાં હું લઈ લીધો, જાઉં નહીં બોલું. શાંતિબા તો સભામાં રાજી થઈ ગયા કે વાહ, જાન છૂટી ગયા ભગત થી તો. પણ ભગત તો ઘેર આવ્યા, ખોખારો ખાધો, લા નાથિયા તારી માને કેજે આપાને મરચો જોશે, આપાને પાપડ જોશે, આપાને દહીં જોશે, આપાને માખણ જોશે, આપાને છાશ જોશે, આપાને અથાણો જોશે. એટલે આપા આગળ બધી વસ્તુ મૂકી દે, એટલે મારે વારે વારે માગવી ના પડે. મહારાજે તારા બાપાને નિયમ દીધો છે, જમતા જમતા બોલવું નહીં, એ તારી માને કેજે. એની માએ સાંભળ્યું, શાંતિબા કે અરે રે રે, ઉપાધિનું ઘર કર્યું અને આખો અન્નકૂટ ભરવાનો આની આગળ, આખો અન્નકૂટ. છ મહિના પછી શ્રીજી મહારાજ કે બા કેમ થયું આવે શાંતિ? અરે મહારાજ કે હવે તો વધારે હેરાન થઈ ગઈ. શું? અરે મહારાજ તમારા ગોપીનાથને વર્ષે એક વાર અન્નકૂટ કે, વાસુદેવ નારાયણ ને એક વાર અન્નકૂટ, અને આ તમારા સુરા નારાયણ ને રોજ અન્નકૂટ મારે દેવો પડે કે, એવો આ તમારો ભગત છે, હેરાન હેરાન થઈ ગઈ છું. એટલે મહારાજ પછી ત્યાં સુરા બાપુ ને ઉપદેશ આપે છે. સ્વાદ કરાવે છે બહુવાદ, સ્વાદ કરાવે છે બહુવાદ, પરિવારમાં પણ કકડાટ, પરિવારમાં પણ કકડાટ, વાદ સ્વાદ ને ત્યાગી ને રહો, વાદ સ્વાદ ને ત્યાગી ને રહો, ભગવાનની ભૂખ હોય ભગતને, બીજી ભૂખ તો આખા જગતને, બીજી ભૂખ તો આખા જગતને, જમતા બોલાવું નહીં તમારે, જમતા બોલાવું નહીં તમારે, નિયમ એટલો જોઈએ અમારે, એટલું જોઈએ અમારે, ખાડે જે પીરસું હોય ટાણે, ખાડે જે પીરસું હોય ટાણે, મૂર્તિ સંભાળી બેસવું ભાણે, મૂર્તિ સંભાળી બેસવું ભાણે, મૂર્તિ સંભાળી બારી બેસવું બાણે. મહારાજ કે વાદ અને સ્વાદ બે ભગતને ના જોઈએ. ગનાને મેં કીધું ને ઘર જ મચાવી દે, આપણા સ્વભાવ એવા ના હોય. ખાવા જેવી તુચ્છ બાબત માટે ભગવાનનો ભક્ત ક્યારેય પણ કકડાટ ના કરે, ક્યારેય પણ ઘરની અંદર ઝઘડો ના કરે, ક્યારેય પણ પોતાની પત્ની સાથે પોતાની દીકરી બનાવતી હોય, પોતાની મા બનાવતી હોય, કોઈ વડીલ બનાવતા હોય, ક્યારેય પણ જમવા બાબતે જે કકરાટ કરે છે એને સત્સંગ સમજાયો જ નથી. જેને જમવા માટે જીભડી માટે જે જીવે છે એ તો હજુ સત્સંગી થયો જ નથી, સત્સંગના માર્ગે ચાલ્યોય નથી. માટે ભગવાનના ભક્તને એવું હોય કે થાળ ધરાવ્યો, માનસી પૂજા કરીને જે થાળીમાં આવ્યું પ્રેમથી જમી લે. આપણને ઈચ્છા થાય તો કેવું કે આ રોજ રોટલી શાકથી થાક્યો છું, થોડુંક હવે કંઈક ચેન્જ કરજો, તો તમારા ટાઈમે ચેન્જ લાવજો એમ. પણ કેટલાક તો અમે આખો દી આ નોકરું કરી કરીને થાકી જઈએ ને તોય તું હાજે હરખું કઈ દે નહીં હું. અને સામે વાળાએ સમજવું કે આ બાપડો, પણ આ દેશમાં તો એ સિસ્ટમ નથી બે. એ ભજીયા પાડવા હોય તો આને ખીરું કરવું પડે ને ઓલા ભજીયા પાડી દે, આવું છે. એટલે જો કે આ દેશમાં એ પ્રશ્ન બહુ ઓછો છે, પણ આપણા દેશમાં બધા રૂવાબ બહુ હોય છે. અહીં તો તમારા રૂવાબ આમે બધા ઉડી જ જાય, કારણ કે ચેક ઉપર બે 50-50% સાઇન વાળા હોય. બરાબર? અરે કેટલી વાર તો ચેક ઉપર એનું નામ પહેલું હોય, તમારું પાછળ હોય,
એવું હોય. એટલે અહીં કઈ બહુ કઈ એ પ્રશ્ન થાય એવી મને બહુ નથી લાગતું. કોઈ કરો તમે કોઈ એવું ઘરે કકરા નહીં થતા, થાય જ નહીં, કારણ કે એ તો સહજ છે કે આ દેશમાં કરી શકાય એવું જ નથી. અહીં પ્રશ્ન થાય એવો જ નથી. શું કરો? મેં હું નથી કહેતો બારે માસ ચિત્રાળા સાતમ, બારે માસ શીતળા દેવી ભારતમાં વર્ષમાં એક જ વખત આંટો મારે. અમેરિકામાં બારે માસ. એક ભગત મને કે સ્વામી મારા ફ્રીજમાં ડ્રાયફ્રૂટ હલવો 2 વર્ષ પહેલાનો છે, હજુ જમું છું. મેં કીધું વાહ, ધન્યવાદ છે તમને. અને સ્વામી પથ્થરવેલીના પાન તો વર્ષથી વાટા બનાવીને મૂકી દઈએ એટલે રોજ ઘરમાં ગરમ જ જમવાના. ધન્યવાદ શીતળા સાતમ. એટલે આ દેશમાં એ બહુ પ્રશ્ન થાય એવો નથી. પણ ભગવાનના ભક્તો થોડું સાવધાન રહે, આપણે જીભડી માટે ઝઘડા ના કરવા, જીભડી માટે નહીં. અને બીજું, કદાચ તમે જીભડી માટે ઝઘડા ના કરતા હો પણ જીભડીને વશ થઈને જે તે તો ના જ ખાશો. આજના લોયાના શાકોત્સવથી એટલો નિયમ તો લોયા ધામની અંદર બેઠેલા ભક્તો લે કે જે લોકો દારૂડિયા છે, જે માંસાહારી છે, જે લોકો આ હોટલમાં બનાવે છે, એ એક પણ વ્યક્તિ સારી સંસ્કૃતિનો નથી. કેટલા ખરાબ સંસ્કૃતિમાં એ જન્મેલા છે, કેટલા ખરાબ એના સંસ્કાર છે. ભીષ્મ પિતામહ જેવો એક ધર્મનિષ્ઠ પુરુષ જો દુર્યોધનની દ્રષ્ટિથી અધમ થયેલું જે અનાજ છે, પાપયુક્ત થયેલું અનાજ છે, એને ભીષ્મ પિતામહની બુદ્ધિને જો ફેર પાડી દેતું હોય તો આપણે તો ક્યાં ધર્મના દીકરાઓ છે, વિચારો તમે. અને આપણે પછી અહીંના મેક્સિકનો અમેરિકનો જે તે હાથે રાંધતા હોય, અરે ગણાતો કે અમને સમજાવે સ્વામી બહુ ચોખ્ખું હોય, મોજા પહેરે. અને સ્વામી આપણે શું લિક્વિડથી આમ વ્યવસ્થિત હાથ ધોવે? ભાઈ લિક્વિડથી હાથ ધોવાથી ચોખ્ખું નથી થતું. એ વ્યક્તિ શું ચોખ્ખો છે? વ્યભિચાર 1000 જગ્યાએ કરતો હોય, દારૂ પીતો હોય, માંસ ખાતો હોય, એવા વ્યક્તિ ગમે એટલું 5 વખત મોજા પહેરીને નહીં, એ 25 વખત હારામ હારા આખા શરીરે મોજા જડીને બનાવે ને તો પણ એનું રાંધેલું ના ખવાય. અને એ જે ખાય અને એ એવું વિચારે કે હું ધામમાં પહોંચું, એ એવું વિચારે કે મને મૂર્તિનું ધ્યાન થાય, એ એવું વિચારે કે મને વચનામૃત સ્થિત થાય, એ એવું વિચારે કે મને મારા દર્શન આપે, સ્વપ્નમાંય ના કરાય. કોઈ દિવસ તમે દૂધના પાત્રમાં લીંબુ નાખો ને એવું એવી આશા રાખો કે દૂધ ફાટે નહીં, કોઈ દી ના બને, ફાટી જ જવાનું, કારણ કે દૂધના પાત્રમાં લીંબુ નાખીશ, ફાટી જ જવાનું. એમ બહારનું ખાવાનું ખોરાક તો બહુ મોટો ભાગ ભજવે છે, માટે ભગવાનનો ભક્ત એટલો બધો જીભડીને વશ ના થાય કે બહારનું એને ખાવા જોઈએ જ. ઘણી વખત ભગવાનના ભગત બહુ સારા હોય પણ એને હોટલનું ખાવું જ પડે. અમારે આગળ આવતા પણ હોય, અમારા દર્શને કરતા હોય, વાતે સાંભળતા હોય, દંડવટે કરતા હોય, સેવાએ કરતા હોય, જોઈએ એટલું સીધું લાવી દેતા હોય, દાન ધર્માદો કરતા હોય, કહીએ તો ગાડી લઈને અમારે ભેગા દોડતા હોય, પણ બહારનું ચટાકા વિનાનું ખાધા વિના એને હાલે નહીં. બોલો. અને ઘણા તો સ્વામી બહુ નહીં પણ આમ થોડુંક ડુંગળી લસણવાળો પાવડર બહુ નથી ખાતા, પણ ક્યારેક આપણને એવું સમજાવે કે જાણે આ તો કેટલું બધું, કેટલા બધા ઊંચી સમજણવાળા ભગત છે. સ્વામી ક્યારેક આમ છે ને શેત પેલું પીઝા ઉપર નાખ્યા હોય તો સારું લાગે. લે ભલા માણસ, આ સ્વામિનારાયણને ખોટું લાગે એનું કાંઈ નહીં. આને એવું થશે કે આ પથ્થરને હું ક્યાં ભટકાઈ ગયો, એ ભગવાનને એવું થશે કે આને હું ક્યાં ભટકાઈ ગયો, એને કેટલું દુઃખ થશે. અને ઘણા તો સ્વામી મારે જ નથી જ ખાવું હતું પણ ક્યારેક કોકને ઘેર જઈએ ને સંબંધી વેવાઈને ત્યાં જઈએ, હવે વેવાઈ બધા ખાય એટલે ભાઈ સ્વામી એની ભેગા બેઠા હોય ને આપણે ના ખાઈએ તો આપણે હાવ જુદા લાગીએ ને થોડું આ લાગે, એટલે એને ખોટું ના લાગે ને. સ્વામિનારાયણને ખોટું લાગે તો વાંધો, તમને સ્વામી ખોટું લાગે તો વાંધો નહીં, તમે બધા ડાયા છો એટલે તમને ખોટું ના લાગે, પણ વેવાઈ તો બધા ડાયા છે. માટે ભગવાનના ભગત સાવધાન બને. આવું બધું ખાવાના કઈક સ્વભાવ હોય તો આજે શાકોત્સવનું શાક મોઢામાં મૂકી અને એવો નિયમ લેજો કે આથી બહારનું નથી ખાવું. આ શાકોત્સવના શાકની અંદર શું નાખ્યું છે? કશું નથી નાખ્યું. ચણાનો લોટ છે, ધાણા જીરું છે, મીઠું છે, કોઈ મસાલા એવા બહુ મોટા નથી મગાયા કે MDH ના લાવજો ને બાદશાહ ના લાવજો, એવો એક મસાલો નથી. ચાટ મસાલો ને સમોસા મસાલો એક મસાલો નથી, છે શું એમાં? પણ શ્રીજી મહારાજનો જે સ્વાદ એને ચાખો, બીજા સ્વાદને કાઢો, એટલું તો કાઢો. બીજા ઝઘડા તો નહીં કરતા હો પણ આટલું તો કરો. અને કેટલાની તો કેટલી ઉંમર થઈ ગઈ તો હજુ ના છૂટતું હોય, 50 વર્ષે તો હવે તો છોડી દેવું કે હજુ ખાવું પડે? કહો કેટલાક જુવાનિયા એવા બેઠા છે જે નથી ખાતા. માટે કટિબદ્ધ થાવ યજ્ઞેશ ભગત, જીભડીને જીતો. ફાર્મસી થયે થોડું કઈ કામ થવાનું છે? ફાર્મસી ડોક્ટરો થયેલા કેટલાય રખડી ગયા, લોયરો થયેલા કેટલાય રખડી ગયા,
એમ કઈ લોયર ડોક્ટર ફાર્મસી મિલિયનર્સ કે બિલિયનર્સ થયા દુનિયામાં કિંમત છે ભગવાનને ચોપડે તો જે ભગવાનનો થાય એની જ કિંમત છે ભલે જગતમાં મૂરખ ગણાતો પણ ભગવાનના ચોપડે જે ભગવાન માટે ન્યોછાવર થઈ ગયો ભગવાનની આજ્ઞામાં ટૂંક ટૂંક થઈ ગયો એ ભગવાનના ચોપડામાં લખાય નહીં તો અહીં કેટલા મોટા સાયન્ટિસ્ટો કેટલા મોટા થઈ ગયા એ બધા નામ થોડા ભગવાનના ચોપડે જ આ જગતના ચોપડે હશે એટલે શ્રીજી મહારાજે કીધું જગત જેને બુદ્ધિવાળો કે છે બુદ્ધિવાળો નથી જગત જેને મૂરખ કે છે મૂરખ નથી કહો આપણે અહીં ભગવાન ભજવા બેઠા કેટલાક દર શનિવારે એ ટેવ પડી ગઈ છે કેટલાય કે આ તો મૂરખ ભગવાનના ભગત શનિવાર થયો નથી મંદિર દોડ્યા નથી લે કઈ વ્યવહારમાં સમજે છે કે નહીં જગત તો એવું જ કહેવાનું જગતને કહેવા દો એનું કામ કરવા દો આપણે આપણું કામ કરો મસ્ત બનીને ભગવાન ભજો સુરા ખાચરને સાધુ પોતાને ઘેર આવે બહુ ગમે છે અગ્નોતેરા કાળનો દુષ્કાળ પડ્યો અને સુરા ભગત ત્યારે મહારાજે એવું નક્કી કર્યું કે બધાએ જે જે દરબારોને સાધુઓ જોઈતા હોય હું આપું છું જાઓ કોન્ટ્રાક્ટ પર સાધુઓ લઈ જાઓ તમારે ઘેર પાલવો કારણ કે દુષ્કાળ પડ્યો છે દાદા ખાચરને બહુ વજન આવે એટલે જેને કોઈ પાંચ સાધુને પાલવી શકે પાંચને લઈ જાય કોઈ દસ ને લઈ જાય કોઈ પચીસ ને લઈ જાય તમારે લઈ જવાશે પણ દુષ્કાળ પડે ત્યારે હા તમારે ભેગા ના અવાય ભાઈ પાછું ના અવાય મહારાજ સંતોને આપે ત્યારે સુરા ભગત પણ લેવા આવ્યા છે મારે પણ લોયામાં સાધુ લઈ જવા છે મહારાજ કે કેટલા લઈ જશો સુરા બાપુ કે મહારાજ કેટલા આપશો મહારાજ કે તમારી સ્થિતિ કેટલી પાંચ સાધુને પાલવશો કારણ કે એક સાધુને પાલવો દસ હાથીને પાલવો બે હરખું છે બોલો તમને થાય એવું થોડું હોય એવું જ હોય તમારે ટ્રાય કરવો હોય તો અઠવાડિયું આવીએ રહેવા પસ્તાતા નહીં ઘણા ભગત કે સ્વામી આવો ને ઘેર ભાઈ એ તો એક દી આવીએ એટલે સારું લાગે તમને પણ રોજ પછી આવીએ કેમ તમારા રસોડા ઉપર બંધ થઈ જાય તમારી બંધી થઈ જાય તમારે ખાવું પીવું હોય ખવાય પીવાય નહીં જવું હોય તો જવાય નહીં ક્યાંય અને પછી થાય કે હવે સ્વામી ક્યારે જવાના પહેલા જ કે સ્વામી આવો આવો તમારું જ ઘર છે હવે સ્વામી આવી ગયા અને સ્વામી રહી ગયા અને સ્વામી જો અઠવાડિયું કાઢી નાખ્યું અઠવાડિયા પછી ભગત કે સ્વામી હવે એમ તો ના કે ક્યારે જવાના છો કારણ કે સ્વામી આમ પ્રોગ્રામ ગોઠવાઈ ગયો છે કેમ આગળનો સ્વામીને સમજવાનું કે હવે ડેટ ઉઠાવો જો કે એવા ભક્તો નથી થાકે એવા આપણા ભક્તો તો સુરા બાપુ એવા હતા સંતો પચાસ સાધુને પોતાને ઘેર લઈ ગયા મહારાજને વારે વારે સંતને ઘેર લાવવા માટે વિનવતા સંત સેવા મન અતિ ગમે સંત સેવા મન અતિ ગમે સંત ઘેર લાવવાને ભમે સંત ઘેર લાવવાને ભમે વાલાને વારે વારે વિનાવે વાલાને વારે વારે વિનાવે સાથે મોકલો મહેરે સંતો સાથે મોકલો મહેરે સંતો સાથે મોકલો મહેરે સુરા બાપુ કે મહારાજ પચાસ સાધુ આપો તમારી પાસે કેટલા સો છે મહારાજ કે પચાસ છે છેલ્લા વધ્યા લઈ જાઓ છેલ્લો કોટા પચાસ સાધુ ને બાપુ ઓગણોતેરા કાળમાં જે સમયે માણસ માણસને ખાવા તૈયાર થતો એટલો દુષ્કાળ હતો ત્યારે સુરા બાપુ પચાસ સાધુને પોતાને ઘેર લાવ્યા લોયામાં અને પચાસ સાધુને તે દિવસે ઘી દૂધ ખાંડ અને લોટના સીધા આપતા આવું સમર્પણ હતું અગ્નોતેરા કાળમાં સોનાના ભાવે વેચાતું અનાજ ત્યારે સોનું વેચીને સાધુને જમાડતા પોતાને ઘેર યાદ રાખો ગ્રહસ્થના ઘરમાં વર્ષમાં એક વખત સાધુના પગલા થવા જોઈએ એક વખત તો તમારે ઘેર સંતો કોઈ પણ રીતે પધરામણીના બાને થાળના બાને તમારે ત્યાં ભક્તિ યજ્ઞના બાને પણ સાધુને લઈ જવા એક વખત ઘરમાં પગલા ગ્રહસ્થને ત્યાં થવા જ જોઈએ ગ્રહસ્થનું આંગણું સાધુના પગલાથી પાવન થાય છે યત પદે તીર્થ જાતમ જે એવા પવિત્ર સાધુ છે જ્યારે ચાલે છે ત્યારે એના પગલે પગલે તીર્થ થાય છે ગ્રહસ્થના ઘરમાં કેટલાય પ્રકારના નેગેટિવ વેવ્સ આવતા હોય સાધુના પગલે કરીને ગ્રહસ્થના ઘરના નેગેટિવ વેવ્સ દૂર થતા હોય છે એ ભક્તિવાળુને તીર્થ બનતું હોય છે માટે સુરા ભક્ત એને એવો ભાવ સાધુને આપે પછી મહારાજે પૂછ્યું અમારા સાધુ શું બનાવે છે ત્યારે સુરા ખાચર કે અમારા ત્રેત્રે વાના બનાવે છે કે ત્રણ ત્રણ વાના સંતો શું કરતા નિસ્વાદી એટલે માટલું લે માટલામાં સૌથી પહેલા દૂધ નાખે
દૂધમાં પછી નીચે અગ્નિનો ભડકો કરે, પછી ઉપર લોટ નાખે અને લોટની ઉપર ઘી ને ખાંડ નાખે અને માટલું ઢાંકી દે, એટલે નીચે લોટ ચોટી જાય, ઉપર કઢી જેવું થાય અને એની ઉપર કંઈક પડ થોડું બાજે. એટલે મહારાજ કે ત્રેત્રે વાના એટલે હું બનાવે, તો કે તમારા સાધુ મહારાજ છે ને નીચે પૂળા કરે, નીચે કાળું થઈ ગયું હોય પછી ઉપર પેલું આમ લોટ આમ રબડી જેવું થયું હોય, એ કઢી બીજું વાનું કઢી અને ઉપર હાથ પડા રોટલા, તમારા સાધુ આટલા વાના બનાવે છે મહારાજ. કે મહારાજ કે તમે અમારા સાધુને રાખ્યા હું બહુ રાજી થયો, એવું સુરાખાચરનું સમર્પણ. શ્રીજી મહારાજે ત્યાં પટારો ભરીને જે ધન હતું એ તમામ ધન સુરાખાચરે મહારાજને સંતો પાછળ વાપર્યું. 12 મણ ઘી ને 60 મણ રીંગણાનો વઘાર મહારાજે કર્યો અને એ બધી ચૂલો ઉપર મહારાજે શાક સ્વયં બનાવ્યું અને શાક એવું બન્યું કે બધાય પાકને ભૂલી જતા અને શાક જમતા, પાકને ભૂલી જતા. બોલો, શાકની સુગંધ એવી આવી, દેવતાઓ આવ્યા. મહારાજ સ્વયં શાક બનાવતા ત્યાં કડવો લીમતરું, જે પ્રસાદીના લીમતરું કડવો હતો, મૂળજી બ્રહ્મચારી કે લીમડો લાવો, મહારાજ ભૂલી ગયા મીઠો લીમડો લાવવાનો. મહારાજ કે આ લાવો, મહારાજ આ કડવો, મહારાજ કે કડવો મીઠો નાખો અને મહારાજે કડવો લીમડો નાખ્યો, ડાળી મીઠી થઈ ગઈ હતી. એ ડાળી પ્રસાદીની આજે કંડારી ગુરુકુલમાં એ તૂટી ગઈ અને એ પ્રસાદીની ડાળી ગુરુજી પાસે છે, ગુરુજી એની માળા બનાવવાના છે અને જેદી તેદી રાજીપો જેની ઉપર થશે એને એ માળાઓ પ્રસાદીની મળશે. કોના નસીબમાં એ તો હજુ મને નથી ખબર કે મારા નસીબમાં છે કે તમારા નસીબમાં, જ્યારે રાજી થશે ત્યારે એની માળા બનાવી અને એ ગુરુજી એ પ્રસાદીની માળા જે શ્રીજી મહારાજે સ્પર્શ કર્યો હતો અને જે મીઠી ડાળી થઈ ગઈ હતી એની માળા રાજીપા રૂપે ક્યારેક આપશે, કોને આપશે ક્યારે આપશે આ તો ડ્રો છે, એ જેદી થશે તેદી થશે. પણ એ પ્રસાદીની ડાળી એ પ્રસાદીના લીમતરું આજે પણ લોયામાં છે અને એ જ લોયાધામ એ જ લોયાધામની છબી આજે આપણને આનંદ થાય કે શાકોત્સવ જેવો કોઈ ઉત્સવ નહીં કે જેની અંદર કુસંગી નહીં ગમે ને સત્સંગી નહીં ગમે. આજે અહીંથી શાક અલ્પેશ ભગતને મેં લઈને દ્વારકાધીશ ટેમ્પલની અંદર બહુ એક સારા સજ્જન પંકજ શેઠ છે, બહુ સારા વ્યક્તિ છે અને આપણી માટે બહુ હેલ્પ કરે છે આ મંદિરને, બહુ એને હેલ્પ કરી છે પૂર્વે પણ આજે પણ હેલ્પ કરે છે. તો મેં અહીંથી એમની માટે શાક મોકલ્યું, એ ત્યાં શાક જમશે ને તો એને એવું થશે કે બીજા શાકોત્સવમાં મારે ત્યાં જવું છે, કારણ કે આ લોયાધામનો શાકોત્સવ છે. અમેરિકામાં બધી જગ્યાએ શાકોત્સવ થાય પણ લોયાધામનો શાકોત્સવ, ઇન્ડિયામાં હજારો જગ્યાએ શાકોત્સવ થાય પણ લોયાધામમાં જે શાકોત્સવ થાય, જેમ વરતાલની ગોટી એ વરતાલમાં જ થાય, એ રસોયાને તમે લાવી અને સારામાં સારું ઘી તમારે ઘેર લઈ જાઓ અને વરતાલના રસોયાને તમારે ઘેર લઈ જઈને તમે મગજની ગોટી બનાવો ના બને, એ વરતાલમાં જ બને, એમ લોયાધામનું શાક એ લોયાધામમાં જ બને, બીજે ના બને. એ ઇન્ડિયાનું લોયાધામ એ ત્યાં લોયાધામમાં બને, અમેરિકાનું લોયાધામ એ ન્યૂજર્સીમાં છે અને આવતા વીકે મેકનની અંદર પણ લોયાધામ છે, ત્યાં આગળ શાક બનવાનું છે, અમે ત્યાં શાક બનાવવા જવાના, સ્પેશિયલ રસોયા કોન્ટ્રાક્ટ પડ્યો છે અમને, આવતા વીકે અમે ત્યાં જવાના છે. હરિજયંતિનો સમયો છે તે હરિભક્તો કે સ્વામી કથાસાની કરવાના છે, એ તો પૂછ્યું જ નહીં કોઈ, સીધું પૂછ્યું સ્વામી આવવાના તો પેલું શાકોત્સવ બધાને ઈચ્છા હતી તો લિસ્ટ મોકલાવશો. મેં કહ્યું વાહ મહિમા એનો છે ભાઈ, અમારો ક્યાં છે, એને લઈને અમારો મહિમા છે, એ ના હોય તો અમારો કોણ ભાવ પૂછે. સારું ભાઈ લો આ લિસ્ટ. તે બોલો અહીંથી એમ ના પૂછ્યું સ્વામી સાની કથા કરશો, કયું ચરિત્ર કહેશો, આપણે હરિજયંતી પર કેવું અમારે શું મોઢે કરવું, તમે આ સ્વામી કેટલા રીંગણા લાવવાના, કેટલો લોટ લાવવાનો, એનું લિસ્ટ મોકલી દો ને સ્વામી. મેં કહ્યું સારું ભાઈ મોકલી દઈએ, અમારી ટિકિટ આપી છે એટલે અમે જવાના છે, ગુરુવારે જવાના છે મેકન, એટલે આજુબાજુમાં ત્યાં NSE ને બધા સ્ટેટોના ભક્તો ત્યાં આવજો. હવે વાલા ભક્તો, આવું લોયાધામમાં મહારાજે શાક બનાવ્યું, આજે આપણે અહીં શાક બનાવ્યું છે, સ્વયં આજે લોયાધામાધીશ ઘનશ્યામ મહારાજ જે લોયાધામમાં બિરાજે છે, એ અક્ષરધામના અધિપતિ હરિકૃષ્ણ મહારાજ અને લોયાધામ જેના સંકલ્પથી આ અમેરિકાની ધરતી પર અવતર્યું છે એવા પૂજ્યપાદ ગુરુજીના હાથે આજે આ શાક બન્યું છે, એવું તમે માનજો. ગુરુજીએ બનાવ્યું છે આ શાક મહારાજને સંભાળીને, કારણ કે અમે જ્યારે બનાવતા હતા ને મોન્ટુ ભગતને પૂછો, હું આમ મસાલા બધા નાખું ને, મોન્ટુ ભગત કે સ્વામી શું કરો છો, મેં કીધું આમાં આવું જ હોય, આમ જ નાખવાનું હોય, તમે આમ જોખી જોખી નાખો કે આ એક ચમચી મરચું નાખ્યું એને અનુરૂપ એક ચમચી મીઠું થાય તો કોઈ દી ના થાય, એ તો સ્વામિનારાયણ મહારાજ ગુરુજી મહારાજ ગુરુજી એમ નાખો તો જ થાય. એટલે મને કે આવું બનાવવું હોય તો મેં કીધું બસ આવું આડેધડ કરવાનું, પણ ભગવાનને ગુરુજીને સંભાળવાના તો થાય, નહીં તો ના થાય. બાલા ભક્તો, ભગવાનને ગુરુજીના કોઈક સંકલ્પથી આપણને આ લોયાધામ NJ અહીંયા આગળ આવું ભજન કરવા મળ્યું છે. એ NJ ની અંદર 28 જુલાઈ થી 3 ઓગસ્ટ
આપણા વાલા વાલા ઘનશ્યામ મહારાજ, જે ઘનશ્યામ મહારાજ અત્યારે જયપુરની અંદર બિરાજે છે, એવા થાય છે, એવા થાય છે કે જે લોયાધામમાં અત્યારે ઘનશ્યામ મહારાજ બિરાજે છે, ગુરુજી કે એના કરતા હવાયા મારે આ સિંહાસનમાં ઉતારવાના છે એનાથી હવે. અને અત્યારે થોડા થોડા એના પહોંચ આવ્યા હતા, ઘણા દર્શન કર્યા, રમણ દાદા તો ખુશ થઈ ગયા કે મારી જિંદગીનું બધી મહેનત મારે પૂરી થઈ ગઈ. ઘનશ્યામ મહારાજ જોયા, ગુરુજી કે 3 વર્ષ પહેલા કીધું હતું કે દાદા એ કે હરિકૃષ્ણ મહારાજ પધરાવત ગુરુજી, ગુરુજી કે ઘનશ્યામ મહારાજ તમે જોજો ને એ ઘનશ્યામ મહારાજ કેવા આવશે એ આની અંદર. થોડું પછી મેં લખ્યું, મેં કીધું ભાઈ ઓલું લોયાધામ લખ્યું, આ લોયાધામ કેમ બાકી રાખ્યું, હાલો તો થોડું આપણું કઈ ગાઈએ. લોયા એન્જે સમર્પણનું ધામ, લોયા એન્જે સમર્પણનું ધામ,